ઇકબાલગઢમાં મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષો ઉલ્લાસ સાથે ઈદની ઉજવણી કરવામાં આવી. પવિત્ર રમજાન માસ પૂર્ણ થતાં સમગ્ર દેશમાં ઈદ ઉલ ફિત્રની હર્ષો ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ત્યારે આજે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં આવેલ ઓલિયા મસ્જિદ તેમજ જામા મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાજ અદા કરાઈ હતી અને નમાજ બાદ દેશમાં શાંતિ સલામતી અને ભાઈચારાની ભાવના કાયમ રહે તે માટે દુઆ કરવામાં આવી તેમજ એકબીજાને ઘરે મળીને ઈદની મુબારકબાદ પાઠવવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોનો પવિત્ર માસ એટલે રમજાન મહિનાની શરૂઆતમાં જ રમજાન માસનો ચાંદ જોઈને રમજાન મહિનાના રોજા રાખવાની શરૂઆત કરવામાં આવે છે. તેમાં મુસ્લિમ બિરાદરો પૂરા એક મહિના રોજા નમાજ તારાહવી પઢી ખુદાની બંદગી કરતા હોય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ રોજા રાખી અલ્લાહ તાલાની બંદગી કરી હતી. રમજાન માસ પૂર્ણ થતાની સાથે ઈદના ચાંદ દેખાતા બીજા દિવસે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી છે. ઈદની ઉજવણીમાં મુસ્લિમ લોકો સવારે વહેલા મસ્જિદમાં જઈને સૌપ્રથમ ઈદની નમાજ પઢતા હોય છે તેમજ એકબીજાને ઘરે મળી ખુશી મનાવતા હોય છે. આ ઈદને લોકો મીઠી ઈદના નામે પણ ઓળખે છે. ઈદની ખુશીને બમણી કરવા માટે મુસ્લિમ બિરાદરો ઘરે આવેલા મહેમાનોનું સ્વાગત ખીર અને મીઠી સેવૈયા ખવડાવીને કરે છે, જેમાં ઘણીવાર કોમી એકતાના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે. શુક્રાના વાસિયા, જેડેશ ટીવી, બનાસકાંઠા. ઇકબાલગઢ મુકામે ઓલિયા મસ્જિદમાં મુસ્લિમોનો તહેવાર ઈદ ઉલ ફિત્ર મનાવવામાં આવ્યો. તેમાં આજુબાજુથી તમામ ગામમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહી અને ઈદની નમાઝ અદા કરેલ અને કુદરતી દુઆ કરેલ કે અમારા દેશમાં અને અમારા ગામમાં દેશમાં અને પૂરા દુનિયામાં ચેનો શાંતિ સુકૂન રહે એના માટે પ્રાર્થના કરવામાં આવી.